સુરતમાં યુવતી સાથે કપલ બોક્સમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। ફેસબુક મારફતે યુવતી યુવકના સંપર્કમાં આવી હતી। યુવતીને મળવાના બહાને બોલાવી તેનું દુષ્કર્મ આચર્યું। યુવતીને મળવાના બહાને કપલ બોક્સમાં તે લઈ ગયો હતો। મયુર નાવડિયા સામે આ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે। સિંગણપુર પોલીસે આરોપીની અટકાયત કરી છે। તો સુરતમાં યુવતી સાથે કપલ બોક્સમાં બળાત્કાર ગુજારવામાં આવ્યો। સોશિયલ મીડિયા મારફતે મિત્રતા કેળવી અને તેને લઈ જવામાં આવી હતી। ત્યારબાદ યુવતીને મળવાના બહાને કપલ બોક્સમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું। તે વિરુદ્ધ આરોપી સામે ફરિયાદ નોંધાઈ છે। સંવાદદાતા આઝમ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી આઝમ, સુરતમાં યુવતી સાથે દુષ્કર્મની ઘટના બની છે, શું છે વિગતો? યુવતીએ જે ફરિયાદ નોંધાવી છે ખરેખર ચોંકાવનારી છે, કારણ કે જયારે કપલ બોક્સની અંદર રેપ કરવામાં આવ્યો છે ત્યારે પોલીસના તપાસના ઉપર પણ સવાલો ઉભો થાય છે, કારણ કે કપલ બોક્સ સુરતમાં બંધ થઈ ગયા છે એવું પોલીસનો દાવો છે। જો કે આ ફરિયાદ સત્તાવાર રીતે જોવા જાય તો થોડી જૂની હોવાના કારણે જે તે સમયે કપલ બોક્સ ધમધમતા હોઈ શકે છે। હરિદર્શનનો ખારો જો સિંગરપુર વિસ્તારમાં આવ્યો છે, ત્યાં સુમંત પ્રતિક આવાસ પર રહેતો આરોપી મયુર પ્રવીણભાઈ નાવડિયાએ સોશિયલ મીડિયા ફેસબુક મારફતે સિંગરપુર વિસ્તારમાં જ રહેતી એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો। શરૂઆતમાં ફેસબુક અને મિત્રે વાતચીત કર્યા બાદ મિત્રતા કેળવી હતી, મળવા બોલાવી હતી કપલ બોક્સ ઉપર અને એના પર રેપ કર્યો હોવાની ફરિયાદ નોંધાતા આરોપી મયુરની ધરપકડ કરવામાં આવી છે। જી જી આઝમ, વિગત બદલ આપનો આભાર।